నిత్యం జయంతి యోగిన కనకమోక్షణం శ్రీ ఓంకారాయ యోగ సార આચાર્ય ભગવાન યોગિંદુ દેવ રચિત યોગ સારનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં 97મી ગાથાનો સ્વાધ્યાય ચાલે છે. આચાર્ય ભગવાનની 97મી ગાથામાં એમ કહ્યું કે સમસ્ત વિકલ્પોથી રહિત પરમ સમાધિ પામે છે અને જે આનંદ સહિત વેદે છે તેને કંઈક શિવ સુખ કહે છે. પરમ સમાધિ, પોતાના સ્વરૂપમાં એકાગ્રતા, એ જેને પ્રાપ્ત થઈ છે એને કંઈક શિવ સુખ છે. કંઈક શિવ સુખ એટલે આત્માનો આનંદ, એવો આત્માનો આનંદ કે જે સિદ્ધ ભગવાનને હોય છે એવું. હજી પૂર્ણ વાત નથી, પૂર્ણ દશાની વાત નથી, પરંતુ જે આત્મામાં એકાગ્રતા કરે છે એને એવો જ આનંદ પ્રાપ્ત થાય છે, એવા આનંદને એ વેદે છે. પણ સાથે વાત મૂકી કે સમસ્ત વિકલ્પોથી રહિત થઈને, જેને વિકલ્પો રહ્યા છે, વિકલ્પોમાં જે જાચી રહ્યો છે એની આ વાત નથી, જે વિકલ્પોથી રહિત થયો છે એટલે નિર્વિકલ્પ દશામાં એવા આનંદને વેદે છે. તો 97મી ગાથામાં આ વાત આવી અને આ ગાથા એનો અન્વયાર્થ તથા આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજીસ્વામીએ જે વિસ્તાર કર્યો છે તેનો થોડો ભાગ કર્યો છે, શેષ ભાગ આજે લઈએ છીએ. હું પરમાત્મા આ પુસ્તકમાં પાના નંબર 215 અહીંયા ગુરુદેવ કહે છે કે વસ્તુનો સ્વભાવ સદા નિર્દોષ હોય, સદોષતા તો પર્યાયમાં હોય, સ્વભાવ તો નિર્દોષ કહો, સમાધિ સ્વરૂપ કહો કે વિતરાગ સમરસ સ્વરૂપ કહો, તેવા સ્વભાવનો અનુભવ કરવાથી જીવ આત્માના આનંદને પ્રાપ્ત કરે છે. શું કહે છે ગુરુદેવ કે વસ્તુનો સ્વભાવ સદા નિર્દોષ હોય, સ્વભાવ ગુણોને અનુસરીને હોય એટલે એ તો હંમેશા એક સરખો હોય, શુદ્ધ હોય, પવિત્ર નિર્મળ હોય. સ્વભાવમાં ક્યાંય મલિનતા હોઈ શકે નહીં. ગુણ ક્યારેય અપવિત્ર થાય નહીં, ગુણ ક્યારેય વિપરીતપણે પરિણમે નહીં. અંદરમાં ચાલી રહેલા ગુણોનું પરિણમન તો શુદ્ધ જ હોય, નિર્મળ હોય, પવિત્ર હોય અને પૂર્ણપણે જ એ તો પરિણમી રહ્યા હોય. એટલે એને અનુસરીને એનો જે ભાવ, અનંત ગુણોને અનુસરીને જે ભાવ, તે સ્વભાવ ક્યારેય દોષરૂપ હોય નહીં. વસ્તુનો સ્વભાવ સદા નિર્દોષ હોય, આત્માનો સ્વભાવ હંમેશા નિર્દોષ હોય. પૂદગળ પરમાણુનો એનો ભાવ પણ હંમેશા નિર્મળ જ હોય, એમાં એ મલિનતા હોય નહીં. સ્કંદરૂપે પરિણમવું એની યોગ્યતા છે, પણ પરમાણુ જે છે એના પરિણમન દોષવાળા હોય નહીં, એનામાં જે ગુણ છે એને અનુસરીને જ હોય. એટલે દરેક દ્રવ્ય પોતે પોતાના ગુણને અનુસરીને ભવન કરે છે એનો ભાવ છે. તો જીવ દ્રવ્યનો જે ભાવ છે એ પોતાનો ભાવ છે, એટલે એ જીવને પોતાની અપેક્ષાએ એનો સ્વભાવ કહેવાય. તો આવો સ્વભાવ સદા નિર્દોષ હોય, એમાં કોઈ દોષ હોય નહીં. તો પછી દોષ ક્યાં છે? ગુરુદેવ કહે છે કે દોષ તો પર્યાયમાં હોય, સદોષતા તો પર્યાયમાં હોય, દોષ પણ પર્યાયમાં છે. સ્વભાવ તો નિર્દોષ કહો, સ્વભાવને તો સમાધિ સ્વરૂપ કહો કે વિતરાગ સમરસ સ્વરૂપ કહો, સ્વભાવ તો એવો જ હોય અને તેવા સ્વભાવનો અનુભવ કરવાથી જીવ આત્માના આનંદને પ્રાપ્ત કરે છે, સ્વરૂપમાંથી પ્રાપ્ત થતા આનંદને પ્રાપ્ત કરે છે. એ જ
અનુભૂતિ છે, એ જ સ્વાનુભૂતિ છે, એ જ વિતરાગી પરિણામ છે, એ જ મોક્ષ માર્ગના પરિણામ છે, એ જ નિર્વિકલ્પ દશા છે. અહીં તો ભાઈ રોકડીયો ધંધો છે. ગુરુદેવ કહે છે, બહુ સરસ વાત કરી છે કે અહીં તો ભાઈ રોકડીયો ધંધો છે. રોકડીયો ધંધો એટલે કે જેવા રોકડા આપો એ જ વખતે વસ્તુ મળી જાય. એવી રીતે અહીંયા કહે છે કે જે કાળે સ્વભાવની દ્રષ્ટિ કરે તે જ કાળે સ્વભાવનો અતિન્દ્રિય આનંદ પ્રાપ્ત થાય છે. એમાં કઈ વચ્ચે ગાળો પડતો નથી. જે સમયે સ્વભાવની દ્રષ્ટિ કરે તે જ કાળે, તે જ સમયે સ્વભાવમાંથી પોતાને અતિન્દ્રિય આનંદનો અનુભવ થાય છે. સ્વભાવ ભાવે પોતે પરિણમી જાય છે. એમ પણ નથી કે આ સ્વભાવને એને અનુભવ કરનારો હું જુદો, એમ પણ નથી. પોતાનો ભાવ છે તો પોતાના ભાવે પોતે તરત જ થઈ જાય છે. એમાં એક સમયની પણ વાર લાગતી નથી. જેવી પોતાના સ્વભાવની દ્રષ્ટિ કરે એટલે એમાં એકાગ્રતા કરે એટલે એને એવો અનુભવ એ જ વખતે થાય છે. એ અલૌકિક આનંદનું વેદન હોય છે. અને સ્વભાવથી વિપરીત પરદ્રવ્ય તરફ લક્ષ કરે છે તેને વિકારના દુઃખનું વેદન થાય છે. પછી કર્મ બંધાય અને તેનું ફળ મળે એ તો બધી બહારના સંયોગની વાત છે. પરંતુ જેવો જે સમયે સ્વભાવથી વિપરીત પરદ્રવ્યનું લક્ષ કરે, પરદ્રવ્યનું લક્ષ જ્યારે કરે છે એ જ વખતે એને વિકારી પરિણામ છે. એ શુભ ભાવ અથવા અશુભ ભાવ સહિતના જે પરિણામ છે એ વિકારી પરિણામ છે. અને વિકાર છે તે દુઃખનું કારણ છે, એથી એને દુઃખનું વેદન થાય છે. એટલે જે સમયે એ જે ભાવ કરે છે, શુભ ભાવ કે અશુભ ભાવ કરે છે, એ વખતે એને આકુલતા છે, આત્મપ્રદેશોનું કંપન છે. અશુભ ભાવે છે ત્યારે એ આત્મપ્રદેશોનું કંપન ઘણું છે, આકુલતા ઘણી છે અને દુઃખનો અનુભવ છે. શુભ ભાવે છે ત્યારે એ મંદ કસાય છે અને મંદ કસાય છે ત્યારે એને આકુલતા ઓછી છે. પણ છે તો છેવટે આત્મપ્રદેશોનું કંપન, એટલે એમાં શાંતિ નથી, આનંદ નથી, સુખ નથી. એટલે શુભ ભાવ હોય કે અશુભ ભાવ હોય, બંને ભાવ એના સ્વભાવથી જુદા છે. એટલે એ ભાવ ખરેખર તો દુઃખનું જ કારણ છે, એને કારણે એને બંધ જ પડે છે. હવે બંધ પડે, કર્મ બંધાય અને એનું ફળ આવે, એનો ઉદય આવે ત્યારે એનું ફળ આવે અને એ વાત તો પછીની વાત રહી. પણ જ્યારે એ ભાવ એવો કરે, શુભ કે અશુભ ભાવ કરે છે, એ વિકારી ભાવે થાય છે, એ જ વખતે એને દુઃખનું વેદન થાય છે, એને આકુળતા થાય છે. અને પછી જ્યારે કર્મ બંધાય અને તેનું ફળ મળે, એ તો બધી બહારના સંયોગની વાત છે. અને એ વખતે પછી જો એની જાગૃતિ હોય તો એ સંયોગ સાથે જોડાય નહીં અને પોતે પોતાના સ્વભાવ ભાવે રહે, અને જાગૃતિ ન હોય તો ફરીથી એ સંયોગ સાથે જોડાય અને ફરી પાછો વિભાવ ભાવે થાય. આમ વાત છે. સમયસારની 102મી ગાથામાં આવે છે કે જે સમયે કરતા તે જ સમયે જીવ ભોગતા છે. કરતા કર્મ અધિકારની આ ગાથા છે, એમાં એ વાત આવે છે કે જે સમયે કરતા તે જ સમયે જીવ ભોગતા છે. એટલે કે જે સમયે એ કરતા થાય છે, પરનો કરતા જે સમયે થાય છે, ખરેખર પરનું કાર્ય કરીને કરતા નથી થતો, પણ પરનું લક્ષ કરી અને પોતે પોતાના વિભાવ ભાવનો કરતા થાય છે, તો એ જ સમયે એ વિભાવ ભાવનો ભોગવાવાળો ભોગતા પણ છે. જે સમયે પોતે સ્વરૂપથી બહાર છે ને, ત્યારે પરનું લક્ષ કરી અને પરભાવે થાય છે, તો એવું પરભાવનું કરતાપણું એને છે, તો એ જ સમયે એ પરભાવનું ભોગતાપણું પણ છે. એટલે ભાવ તો એની પર્યાયમાં થયો, એટલે એના પોતાના ભાવને જ ભોગવે છે. એ જ સમયે જે સમયે કરે છે એ જ સમયે એ ભાવને ભોગવે છે. જે સમયે ક્રોધનો ભાવ કરે છે એ જ સમયે એ ક્રોધના ભાવને ભોગવે છે. જે સમયે એ માયાનો ભાવ કરે છે એ જ સમયે એ માયાના ભાવને ભોગવે છે. અને એ સમયે એને દુઃખ જ છે. આ વાત કરી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે આપ કહો છો કે જીવના ભાવનું ફળ રોકડ્યું છે, પણ અમે તો જોઈએ છીએ
કે લોકો ભજીયા પતરવેલિયા લાડવા ખાતા હોય અને લહેર કરતા હોય છે તે ભાવ તો અશુભ છે, તો તેને દુઃખ કેમ થતું નથી? પ્રશ્ન જોયો કેવો કર્યો છે કે ભાવ, આપ જે ભાવની વાત કરો છો ને એ જ વખતે એને ભાવનું ફળ છે, એને ભોગવે છે, જે ભાવ કર્યો એ જ વખતે ભાવનો ભોગવનારો એ છે, એ વાત બરાબર સમજ્યા અમે. પણ હવે આ કેવી રીતે છે? આપ કહો છો કે જીવના ભાવનું ફળ રોકડ્યું છે, પણ અમે તો જોઈએ છીએ કે લોકો ભજીયા પતરવેલિયા લાડવા ખાય, આ તો અશુભ ભાવ છે. તો અશુભ ભાવનું ફળ તો દુઃખ હોય, તો દુઃખ તો દેખાતું નથી, જે સમયે એ દુઃખને ભોગવતા હોય એવું લાગતું નથી. ખરેખર તો અશુભનું ફળ એને દુઃખરૂપે આવવું જોઈએ, તો એવું તો કાંઈ દેખાતું નથી, એ તો ઉલટા લહેરમાં હોય એવું લાગે છે. મોટાભાગના લોકોને આ જ વાત છે, કેમ કે વસ્તુ સ્વરૂપને સમજતા નથી, ધર્મની કોઈ દ્રષ્ટિ નથી, છ દ્રવ્યના સ્વરૂપને જાણતા નથી, નવ તત્વના સ્વરૂપને જાણતા નથી ને, એટલે આવા નકામા પ્રશ્ન થાય. પણ પૂજ્ય ગુરુદેવ શાંતિથી એને સમજાવે છે કે અરે એ લહેર કરતા ભલે દેખાય પણ એ દુઃખ જ છે, એ પોતાને માને કે અમે સુખી છીએ, એના માનવાથી એ સુખી છે? એને સુખનો ખ્યાલ જ નથી. લહેરમાં છીએ પણ સુખ શું છે, આનંદ શું છે, એની જેને ખબર જ નથી, એ પોતાની મતિ કલ્પનાએ ગમે ત્યાં સુખ માને, પોતાની મતિ કલ્પનાએ એ ગમે ત્યાં સુખ માને, તો એથી કાંઈ એ સુખી થોડો થઈ જાય છે, એ દુઃખી જ છે. મિથ્યાત્વનો દારૂ પીધો છે ને, એટલે એ ગમે ત્યાં સુખની કલ્પના કરે છે. દારૂડી હોય, દારૂના નશામાં હોય, ત્યારે ગટરમાં પડ્યો હોય ને તો એ એમ માને કે અમે તો રાજા છીએ, અને ઓર્ડર કરતો હોય પાછો, એ આમ કરો ને એ તેમ કરો, એ તો સુખી છે. શું સુખી છે કે દુઃખી છે? મિથ્યાત્વનો દારૂ પીધો હોય એટલે એને એમ લાગે, એને એમ લાગે કે અમે સુખી છીએ, અમારી પાસે પૈસા છે એટલે અમે સુખી છીએ, અમારી પાસે આટલી કાર છે, આટલા કોમ્પ્યુટર છે, અમારે સારી જોબ છે, અમે બંને જણા કમાઈએ છીએ, વગેરે વગેરે બધી જે કલ્પનાઓ જે છે એમાં એને સુખ લાગે છે. વાસ્તવમાં એક પણ વસ્તુ એની નથી, બધી વસ્તુ એનાથી જુદી છે. વળી કોઈ પર વસ્તુનો એ કરતા પણ થઈ શકતો નથી, દરેક વસ્તુના પરિણામ પોતાના કારણે સ્વયં થઈ રહ્યા છે, એનો માત્ર એક જ્ઞાતા દ્રષ્ટા છે, છતાં એ એમ માને છે કે એને હું કરું છું, એને હું ભોગવું છું. પર પદાર્થને ભોગવી શકાતો નથી. શાંતિથી સમજવા જેવી વાત છે ભાઈ. અનુભવ થતો નથી પર પદાર્થનો, તો અનુભવ તો પોતાના સ્વરૂપનો થાય, બાકી પર પદાર્થનો અનુભવ થતો નથી. પર પદાર્થનું જ્ઞાન થાય, સ્વાદના અનુભવ થાય છે ને. અરે ભાઈ, એ સ્વાદનું જ્ઞાન થાય છે, એ અનુભવ નથી. અનુભવ તો આત્માનો થાય, આ સ્પર્શનો અનુભવ થાય છે ને, એ સ્પર્શનો અનુભવ એ જ્ઞાન છે, એ જ્ઞાન છે, ઇન્દ્રિય દ્વારા થતું એ જ્ઞાન છે, ક્ષયોપશમિક જ્ઞાન છે, એ અનુભવ નથી. પર પદાર્થને જીવ અનુભવી શકે નહીં. હવે આવી વાત હોય ત્યાં પછી એ પર પદાર્થને ભોગવે એ તો વાત જ ક્યાં રહી? એટલે એવી કલ્પના કરે કે અમે ભજીયા ખાઈએ છીએ એટલે અમે લહેર કરીએ છીએ, એ તો દારૂડિયા જેવી વાત છે, એના માનવાથી શું ફેર પડી જાય છે? મિથ્યાત્વને લીધે જીવ અનેક પ્રકારે માન્યતાઓ કરે, તો એ માન્યતા એની છે. જીનેશ્વર ભગવાન કથિત માર્ગમાં એમ આવ્યું નથી કે એ સુખનું કારણ છે. બારમા પરનું લક્ષ કરતા ક્યારેય આનંદની અનુભૂતિ હોતી જ નથી. આનંદની અનુભૂતિ હોય છે, આનંદ તો અનુભવમાં આવે છે, અને આનંદની અનુભૂતિ જ્યાં આનંદ હોય ત્યાંથી થાય, જ્યાં સુખ હોય ત્યાંથી સુખની અનુભૂતિ થાય, જ્યાં સુખ છે જ નહીં ત્યાંથી સુખ કે આનંદની અનુભૂતિ કેવી રીતે થાય? પર પદાર્થની અંદર, આ જળ પદાર્થની અંદર, આ પૂદગળના સ્કંધની અંદર સુખ નામનો ગુણ નથી, આનંદ નામનો ગુણ નથી, શાંતિ નામનો ગુણ નથી, તો ત્યાંથી એની પ્રાપ્તિ કેવી રીતે થાય? જરાક તર્ક દ્વારા સમજે ને તો એને સમજાય એવું છે પ્રભુ.
જે ગુણ જ્યાં હોય ત્યાં એનું ભવન થઈ રહ્યું હોય અને એ અનુભવમાં આવે, કોઈ પણ ગુણનું પરિણમન હોય એ અનુભવમાં આવે, તો કોણ અનુભવે? અનુભવે તો આત્મા. જીવ દ્રવ્ય એ જ જ્ઞાન સ્વરૂપ છે, એ જ્ઞાન કરે છે, એ ચેતન છે, તો એ જ અનુભવવા વાળો છે. પણ અનુભવે કોને? જેની સાથે એ તન્મયતા કરે તેને એ અનુભવે. સ્વરૂપ સાથે તન્મયતા કરે છે માટે પોતાના સ્વરૂપને અનુભવે છે. પણ પરપદાર્થ સાથે તન્મયપણું થતું જ નથી. જલેબી ખાતા એને આનંદ થાય છે, એ આનંદને અનુભવે છે, એમ કેવું એ તો ઉપચાર છે. જો જલેબીથી આનંદ થતો હોય તો બધાને એક સરખો થવો જોઈએ, એટલે વાસ્તવમાં એમ નથી. બીજી વાત, મહત્વની વાત તો એ છે કે જલેબી એનાથી જુદો પદાર્થ છે, એ જળ છે, અને પોતે ભગવાન આત્મા ચેતન છે. તો ચેતન એ જલેબીમાં પહોંચતો નથી, વ્યાપતો નથી. જલેબી એના ચેતન સ્વરૂપમાં પહોંચતી નથી, વ્યાપતી નથી, કોઈ કોઈમાં પહોંચતું વ્યાપતું નથી, એટલે એને એ અનુભવે એમ બને નહીં. તે રૂપે થતો નથી, તે તન્મય થતો નથી, તદરૂપ થતો નથી, એટલે એ જલેબીને એ ભોગવી શકતો નથી. જલેબીને એ જ્ઞાન કરે છે, જલેબીના ગુણોનું એ જ્ઞાન કરે છે, બીજું કાંઈ કરી શકતો નથી. અને એ જ્ઞાન જે થયું, એ મીઠાશનું જ્ઞાન થયું કે પીળાશનું કે જે કંઈ જ્ઞાન થાય છે, સ્વાદની વાત લઈએ તો જે સ્વાદનું જ્ઞાન થયું એ ઇન્દ્રિય દ્વારા થતું જ્ઞાન છે, એ માત્ર ઇન્દ્રિય દ્વારા થતું જ્ઞાન છે. હવે એવું જ્ઞાન થયા પછી એને જો કલ્પના કરી હોય કે એ મને સારું લાગે છે તો એને સારું લાગે, જો એને કલ્પના કરી હોય કે ના આ તો બિલકુલ સારું નથી લાગતું તો એને સારું નથી લાગતું, એને દુઃખનું કારણ પણ થાય. જલેબી તમે કોઈ અત્યારના છોકરાને ખવડાવો અને એને પૂછો, 10 છોકરાઓને આપો, એમાંથી 7 છોકરાઓ તો એમ કહેશે કે બિલકુલ ભાવતી નથી. ક્યારે કહેશે? જલેબી મોઢામાં મૂકી અને એના સ્વાદનું એ જ્ઞાન કર્યા પછીથી કહેશે. કેટલાક કહે, અરે આવું આટલું કર્યું, આવું તો ના ભાવે, બિલકુલ ના ભાવે. એ અડધો ટુકડો મોઢામાં નાખ્યો છે એ પણ કેટલાક તો કાઢી નાખશે. આ તો આપણે જાણીએ છીએ, વ્યવહારમાં આવું બનતું આવ્યું છે. અને બીજા મોટી ઉંમરના માણસોને આપો, જેમને પહેલેથી જે જલેબીના સ્વાદ વિશે એવી લોલુપતા થઈ ગઈ છે, એને કલ્પના એમ છે કે જલેબી સારી લાગે છે, મીઠાશ એટલે સારી. આ મીઠાશ એટલે સારી એવી જેને કલ્પના કરી છે એને જલેબી મીઠી લાગે છે અને સારી લાગે છે. મીઠું તો પેલા છોકરાઓને પણ લાગતું હતું, મીઠાશ તો છોકરાઓને પણ લાગી, પણ સારી ના લાગી, કોઈએ ખાધી નહીં. આવી વાત છે પ્રભુ. એટલે આપણે પરપદાર્થનો અનુભવ નથી કરતા, એના સંબંધીનું જ્ઞાન કરીએ છીએ અને પછી એમાં આપણે કલ્પના કરીએ છીએ કે એ મને સારું છે કે ખરાબ છે, એ મને ઈષ્ટ છે કે અનિષ્ટ છે, અને એમ આપણે સુખી દુઃખી થઈએ છીએ. ભગવાન કહે છે, જિનેશ્વર ભરુણેશ્વર કહે છે કે ભાઈ એ બધા પર પદાર્થોનો તું માત્ર જ્ઞાન કરવા વાળો છે, એને તું ભોગવી શકતો નથી. જેની સાથે તું તન્મય થતો નથી એને તું ભોગવે ક્યાંથી? પ્રભુ શાંત ચિત્તે સમજવા જેવી વાત છે. એટલે આ પેલા એ લહેર કરે છે વાત કરી ને કે ભજીયા અને પાતરા અને લાડવા ખાતા હોય ને લહેર કરતા હોય એવું લાગે છે. કોણ લહેર કરે છે? કેટલા લોકો લહેર કરે છે? એ લહેર કરે છે એના છોકરાઓ સાથે ખાતા હોય તો એ લાડવો ખાતા નથી, લાડવો મોઢામાં પરાણે આપે તો એને થૂકી નાખે છે, તો લહેર ક્યાં રહી? જો લહેર થતી હોય તો એના દીકરા એના પૌત્ર બધાને લહેર થવી જોઈએ, એમ તો બનતું નથી. લાડવા સામું જોતાય નથી, એટલે વસ્તુમાં સુખ નથી. અને વસ્તુ સંબંધીનું જ્ઞાન થાય છે, પર વસ્તુનું જ્ઞાન થાય, પર વસ્તુના અનુભવ થતા નથી. એ માને એથી શું થઈ ગયું? એ તો મિથ્યાત્વ છે. એ તો મોહને કારણે, અજ્ઞાન અને મોહવશ જીવ ગમે તેવી કલ્પનાઓ કરે એથી કાંઈ સત્ય થોડું થઈ જાય છે. અરે એ લહેર કરતા ભલે દેખાય પણ એ દુઃખ જ છે, પણ તેનું તેને ભાન નથી. એને મિથ્યાત્વનો દારૂ ચડેલો છે ને, એનો નશો ચડ્યો છે ને, એટલે એને એનું ભાન નથી કે એ શું કલ્પી રહ્યો છે, શું માની રહ્યો છે, એની માન્યતા કેવી છે, સમ્યક માન્યતાથી વિપરીત માન્યતા છે, એનું એને ભાન નથી. જેટલું પરલક્ષ છે તેટલું દુઃખ જ છે. ગુરુદેવ શું કહે છે? જેટલું પરલક્ષ છે તેટલું દુઃખ જ છે.
અને એ દુઃખ દાવા નળની વિકલ્પ જાળને છોડીને સ્વભાવનું લક્ષ્ય કરે તેને જ સમરસ અને શાંતિ છે. સ્વભાવમાં આનંદ છે, સ્વભાવમાં આનંદ નામનો ગુણ છે, એનું પણ સાથે ભવન આવે છે ને. સુખના ગુણનું પણ ભવન અંદર સ્વભાવમાં આવે છે ને, શાંતિના ગુણનું પણ ભવન અંદરમાં આવે છે ને. એટલે એવો સ્વભાવ છે, ત્યાં ગુણ છે, એનું ભવન છે, માટે એ સુખ શાંતિ આનંદનો એનો સ્વભાવ છે, એ અનુભવમાં આવે છે. જલેબીમાં સુખ નામનો ગુણ નથી, જલેબીમાં દુઃખ નામનો ગુણ પણ નથી, કોઈ ગુણ નથી. એની અંદર પૂદગળના ગુણો છે અને એ બધા ગુણોનું જે ભવન થાય છે એને એ જાણે છે, એનું જ્ઞાન કરી શકે છે. અને પછી એની એ કલ્પના કરે, એમાં એ સુખની બુદ્ધિ કરે તો સુખ લાગે, દુઃખની બુદ્ધિ કરે તો દુઃખ લાગે. કોઈને મરચું ભાવે છે અને કોઈને મરચું ત્રાસદાયક લાગે છે ને. વસ્તુમાં શું છે? વસ્તુમાં કાંઈ નથી, વસ્તુનું એ જ્ઞાન કરે છે. એટલે જ્યાં જે ગુણ હોય એનું ભવન હોય, ત્યાં સુખ શાંતિ આનંદના ગુણ પણ નથી. અહીંયા આત્મામાં એવા ગુણ છે અને એની સાથે, પોતાની સાથે એ પોતે તન્મય થઈ શકે છે, તે રૂપે પરિણમી શકે છે. જેવો સ્વભાવ છે એવા સ્વભાવ ભાવે એ સહજ રીતે થઈ શકે છે. સ્વનો અનુભવ થાય, સ્વનો પોતાનો અનુભવ થાય, એવું જ એનું સ્વરૂપ છે. સ્વાનુભૂત્યા ચકાસશે, પોતાને જ પોતે અનુભવમાં આવે એવો જ એ ભગવાન આત્મા છે. એટલે જ્યારે એ સમસ્ત વિકલ્પ જાળને છોડીને, પરનું લક્ષ્ય છોડીને સ્વભાવનું લક્ષ્ય કરે, ત્યારે તેને તે જ સમયે સમરસ અને શાંતિ અને સુખ ને આનંદ ને બધું પ્રગટ થઈ જાય છે. અને તેને જ ધર્મ પ્રગટ થયો એમ કહેવામાં આવે છે. કહ્યું છે કે ભટકંત દ્વાર દ્વાર લોકન કે કુકર આશાધારી, આત્મ અનુભવ રસ કે રસિયા ઉતરે ન કબહુ કુમારી. આશા ઔરણ કી ક્યા કીજે, જ્ઞાન સુધા રસ પીજે. ગુરુદેવ સમજાવે છે કે કૂતરો બટકું રોટલા માટે ઘેર ઘેર ભટકે છે, તેમ આ અજ્ઞાની મને કાંઈક સુખ આપો ને, મને કાંઈક સુખની પ્રાપ્તિ થાય એમ કરી અને એ મારમાં સ્ત્રી પુત્ર પુત્રી કુટુંબીજનો ધન આદિ પાસે કૂતરાની જેમ ભટકે છે કે મને ત્યાંથી સુખ પ્રાપ્ત થાય. તો તેને કહે છે કે ભાઈ, તું જ્ઞાન રસનો પિંડ છો, આનંદનો સાગર છો, તેનો તું સ્વાદ લે, જ્ઞાન રસ પી. આત્મ અનુભવ રસ કે રસિયા ઉતરે ન કબહુ કુમારી. જેને આત્માનો અનુભવ થયો છે એને તો કુમારી ઉતરતી જ નથી, પોતાના આનંદમાં જ રહે છે, આનંદની કુમારીમાં જ રહ્યા છે. અને આશા ઔરન કી ક્યા કીજે, બીજાની આશા શું કરે, જ્ઞાન સુધા રસ પીજે. તું આનંદનો સાગર છો, તેનો તું સ્વાદ લે, જ્ઞાન રસ પી ભાઈ. ગુરુદેવ કહે છે, અરે અજ્ઞાની જીવ સવારમાં હાથમાં દાંતિયો લઈને માથું ઓળતો હોય અને અરીસો સામે રાખીને જોતો જાય, જાણે આ શરીર સારું લાગે તો મને સુખ થાય, આ રૂપાળું હોય તો સારું ને, આ આમ હોય તો સારું ને, કોઈ મને સારો કહીને માન દે તો મને સુખ થાય, હું દેખાવડો છું, સારો છું, મારા કોઈ વખાણ કરે તો મને સારું લાગે ને સુખ થાય. અરે ભગવાન, તું ક્યાં ભટક્યો, તું શેમાં રોકાઈ ગયો, તું તારા માર્ગથી ભટકી ગયો, શું સુધારસનો સાગર છો, પોતે ભગવાન આત્મા છો, તો એવા પોતાના સુધારસમાં ડૂબકી મારવાને બદલે તું ક્યાં ડૂબ્યો, તું બહારમાં આ ડૂબ્યો, આ જે કાયમ રહેવાનું નથી એવું આ શરીર, જે પૂતગળનો સ્કંદ અને એના પરિણામો પણ સ્વતંત્ર રીતે થઈ રહ્યા છે, એની ચિંતામાં તું ભટક્યો, એની ચિંતામાં તું ડૂબ્યો, તારે તો સુધારસનો સાગર તું પોતે છે, તો તેમાં ડૂબકી મારવી જોઈએ, એ છોડીને તું ક્યાં ડૂબ્યો. અહીં કહે છે કે પ્રભુ, એક વાર તો તું ગુલાટ માર, આ પરભાવ વિકારી ભાવ એનું લક્ષ છોડીને સ્વરૂપ તરફ વળી જા, એવી ગુલાટ મારને, તારા જ્ઞાન સ્વભાવ દ્વારા તું સ્વરૂપનો અનુભવ કરને. આ બધા
વિકલ્પો છોડી સ્વભાવની દ્રષ્ટિ કર તો તને અતિન્દ્રિય આનંદ આવશે. અહો, સમાધિના પિંડ થઈ ગયેલા એવા વિતરાગ ત્રિલોકનાથની વાણીમાં આવેલી આ વાતો છે. એ જ મુનિ કહે છે, આ કાંઈ કોઈના ઘરની વાત નથી. પ્રભુ મહાપુરુષોએ જે વાત કરી છે એ અનુભવ સહિતની વાત કરી છે. જિનેશ્વર ભગવાનની વાણીમાંથી એ પરમ સત્યને એમણે આત્મસાત કર્યું છે અને પછી એમણે આ વાત કરી છે. એવો જ અનુભવ થયો છે, પછી અહીંયા શાસ્ત્રમાં આ વાત મૂકી છે. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. કૃપાળુદેવે કહ્યું છે ને, કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજીની છેલ્લી કડી છે. મોહ વિકલ્પથી આ સંસાર ઉભો થયો છે. મોહ વિકલ્પથી, ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. અંતરદ્રષ્ટિ કરતા જ એ મોહનો નાશ થાય છે. શુભાશુભ ભાવો તારા સ્વભાવમાં નથી. થાય છે તો થાય છે, થાય એની ક્યાં વાત છે. શુભાશુભ ભાવ થાય છે ને, બરાબર, થાય છે તો શું થઈ ગયું? તારો સ્વભાવ નથી. થાય એટલે કે પોતાનો સ્વભાવ માની લેવાનો. આખી સોસાયટીની અંદર પાંચ બંગલા બન્યા હોય અને પાંચ પ્લોટ ખાલી પડ્યા હોય અને પછી એક પછી એક બધા થતા જાય, એટલે શું આપણે એ બધાને પોતાના માનતા જવાનો? આજે થાય એ મારા એમ માનીએ છીએ. થાય તો થાય, એ થવાના છે તે થાય છે, એને મારે શું સંબંધ છે? એવી રીતે પોતાને વર્તમાનમાં જે પર્યાય પરિણામો થઈ રહ્યા છે એની સાથે એને કાંઈ સંબંધ નથી. જે પરિણામ થાય છે તે સ્વતંત્ર રીતે થાય છે, જે થવા યોગ્ય છે તે થાય છે તો થાય છે. અમે ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છીએ. આવી જેની દ્રષ્ટિ થઈ છે એને પરિણામ પણ નિર્મળ થાય છે. અમે ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છીએ, શુદ્ધ સ્વરૂપ છીએ. પર્યાય જે પર્યાય થવાનું છે તે થાય છે તો થાય છે, શુભ ભાવ પણ થાય છે, અશુભ ભાવ પણ થાય છે. પણ જ્યાં સુધી સ્વરૂપની દ્રષ્ટિ કરીને એકાગ્રતા સ્વરૂપમાં જ કરીને રહ્યો છે ત્યાં સુધી એને કોઈ વિકલ્પ નથી, કોઈ શુભ કે અશુભ ભાવ નથી, એ સારો સ્વભાવ નથી. સ્વરૂપની દ્રષ્ટિ કરે અને સ્વભાવ ભાવે પરિણમે તો એમાં કોઈ શુભ અશુભ ભાવ છે જ નહીં. એટલે શુભાશુભ ભાવો તારા સ્વભાવમાં નથી. તેથી સ્વભાવ દ્રષ્ટિ કરતા તેનો નાશ થયા વગર રહે નહીં. એટલે કે કોઈ વિકલ્પો એ વખતે થતા જ નથી, એ વખતે શુભ કે શુભ ભાવ હોતા નથી, આશ્રવ થતો નથી. જે પૂર્વે થઈ ગયા એ થઈ ગયા, એ સમયે થઈ ગયા, અને એને નિમિત્તે જે દ્રવ્યબંધ થવાનો હતો તે પણ થઈ ગયો. બધું બારમાં બારનું બારમાં રહ્યું. એમાંનું કાંઈ તારા સ્વરૂપમાં પ્રવેશ્યું નહીં, તારા સ્વભાવને એને કોઈ રીતે નુકસાન પહોંચાડ્યું નહીં. તું તો એવો ને એવો ભગવાન આત્મા રહ્યો. સ્વભાવ દ્રષ્ટિ કરતા એ બધું તો ગયું. એના ઉદય આવશે ત્યારે પણ જો તું સ્વભાવની દ્રષ્ટિ કરીને બેઠો હોઈશ તો તને એ કાંઈ નડવાના નથી. અરે, અશુભ ભાવ ગમે તેવા કયા હોય, પાપના ગમે તેવા બંધ થયા હોય, એના ઉદય આવે એ કાળે પણ જો તું સમ્યક દ્રષ્ટિ થઈ ગયો છે અને સ્વભાવની દ્રષ્ટિ કરીને રહ્યો છે તો એ પાપના ઉદયો તારું કાંઈ બગાડવાના નથી. પાપના ઉદયો તો જ્ઞાનીઓને પણ આવે છે, કેમ કે પૂર્વે જે ભાવો કર્યા હતા, પૂર્વે જે ભાવ કર્યા હતા તો એના પાપ બંધ થયા છે, એ અત્યારે ઉદયમાં આવે છે. પણ એનું લક્ષ કરીને એને એ ભોગવતાય નથી. એનું લક્ષ કરી અને એને એ ભોગવતાય નથી, એ તો જ્ઞાની મહાપુરુષ તો સ્વરૂપમાં રહે છે. સ્વરૂપની દ્રષ્ટિ કરી અને પોતાના સ્વરૂપમાંથી આવતા આનંદને અનુભવે છે, એને જ ભોગવે છે. એટલે એમ કહીએ કે એ બધા સ્વભાવની દ્રષ્ટિ કરતા નાશ પામ્યા. આગળ કહે છે કે આત્મા આનંદનું ધોકડું છે, શુભાશુભ વિકલ્પનો નાશ કરી સ્વભાવમાં લીન થતા તે ધોકડામાંથી આનંદનો નમૂનો તને મળશે, તેના ઉપરથી તને મોક્ષના પૂર્ણ સુખનો ખ્યાલ આવશે. પોતે ભગવાન આત્મા આનંદ સ્વરૂપ છે, શુભાશુભનો વિકલ્પ છોડે અને સ્વભાવમાં લીન થાય તો એનો અનુભવ થયા વિના રહેતો નથી. આનંદનો નમૂનો એને એમાંથી પ્રાપ્ત થાય જ છે. એટલે કે કેવો અલૌકિક આનંદ હોય છે એનો ખ્યાલ એને જ્યારે એ સ્વભાવ ભાવે પરિણમે છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના નિર્મળ પરિણામ એને થાય છે, તે વખતે થાય છે. અને એ જ મોક્ષ માર્ગ છે. અને પૂર્ણ દશા થતા, પૂર્ણ સુખ
શાંતિ આનંદની પ્રાપ્તિ હંમેશ માટે થઈ જાય છે. ગુરુદેવ કહે છે આ તો યોગ સાર છે ને, સારમાં સાર વાત આમાં મૂકી છે. સુખી આત્મા જે પૂર્ણ સુખનું કારણ થાય છે, સુખી આત્મા જ પૂર્ણ સુખનું કારણ થાય છે. કોણ સુખી આત્મા છે? કોણ સુખી આત્મા છે? સૌનો આત્મા સુખી જ છે. અંદરમાં સુખ નામનો ગુણ છે એટલે દરેકનો આત્મા સુખી છે, અને એ જ કારણ છે એટલે એને સુખની પ્રાપ્તિ થાય છે. આત્મામાં સુખ ન હોત તો એની પ્રાપ્તિ થાત જ નહીં. આત્મામાં સુખ ન હોત તો સુખની પ્રાપ્તિ એને થાત જ નહીં. એનો અનુભવ થાય છે. કેમ થાય છે? કે અંદરમાં સુખ નામનો ગુણ છે માટે થાય છે. એટલે સુખ નામના ગુણ સહિત આત્મા છે એટલે સુખી છે. એવા સુખી આત્માનો અનુભવ કરતા પૂર્ણ સુખની પ્રાપ્તિ થાય છે. એટલે સુખી આત્મા જ પૂર્ણ સુખનું કારણ થાય છે. દુઃખી આત્મા સુખનું કારણ ન થાય. તેથી બહુ પરિશ્રમ સહન કરવાથી નિજરા થાય એ વાત રહેતી નથી. દુઃખી આત્મા ખરેખર દુઃખી છે નહીં. એનામાં દુઃખ નામનો ગુણ જ નથી. છતાં એવી કલ્પના કરી લે અને આ પરિસર કે ઉપસર્ગ આવી પડ્યા હોય તો એને એ સહન કરે, એમ એ સહન કરે અને એનાથી નેજરા થાય એવી એ માન્યતા કરે છે ને, તો એને કહે છે કે ભાઈ એ તો દુઃખની વાત કરી છે. જો તને એ દુઃખરૂપ લાગતું હોય, એ તને દુઃખરૂપ લાગતું હોય તો પછી આત્મામાંથી આવતા આનંદનો અનુભવ ક્યાંથી થાય? અને મહાપુરુષોને તો ગમે તેવા પરિસર ઉપસર્ગ હોય ત્યારે પણ આનંદ જ હોય છે. નિજરા કેવી રીતે થાય છે? તો નિજરા તો પરિસર કે ઉપસર્ગ આવ્યા છે એ તો પૂર્વકર્મના ઉદયને કારણે આવ્યા છે, અને એની સાથે જોડાતો જ નથી. એની સાથે જોડાતો જ નથી ને પોતે પોતાના સ્વરૂપ સાથે જોડાઈને રહે છે એટલે નિજરા થાય છે. એટલે પોતે દુઃખ સમજી અને પરિસરને ઉપસર્ગને સહન કરે એમ એ દુઃખી આત્મા. દુઃખ ક્યાં છે? તો કે પરિસર અને ઉપસર્ગ વગેરેને સહન કરે છે તો એમાં દુઃખ લાગે છે એમ એ દુઃખી આત્મા સુખનું કારણ ન થાય. તેથી બહુ પરિસર સહન કરવાથી નિજરા થાય એ વાત રહેતી નથી. પરિસર સહન કર્યો તેમાં તો તેને દુઃખ અને આકુળતા થઈ, કેમ કે પરિસરને સહન કર્યો. સહન કરવું એટલે દુઃખ છે એમ માનીને સહન કર્યું. પરિસર કે ઉપસર્ગને એ દુઃખરૂપ છે એમ માનીને સહન કર્યા છે એટલે એને સુખ ક્યાં છે? પરિસર સહન કર્યા એ દુઃખ માનીને સહન કર્યા એમાં નિદ્રા ક્યાંથી થઈ? કેમ કે દુઃખનો ભાવ છે એટલે એ તો આકુળતા છે અને એ અશુભ ભાવ છે. દુઃખ મને દુઃખ લાગે છે એમ જે થવું એનો અર્થ જ એ છે કે શરીર સાથે એકત્વ છે. પરિસર અને ઉપસર્ગ સહન કરવાનો પ્રશ્ન ક્યારે આવે? કે પરિસર અને ઉપસર્ગ એને અનુભવમાં આવતા હોય તો. હવે પરિસર અને ઉપસર્ગનો અનુભવ કોને થાય? કોઈને થતો નથી. જેને શરીર સાથે એકત્વ છે એને એમ લાગે છે કે પરિસર અને ઉપસર્ગ વગેરે આ મને છે. જેને શરીર સાથે એકત્વ નથી એને કાંઈ ઉપસર્ગ કે પરિસર લાગતા જ નથી. શરીર સાથે જેટલું એકત્વ મમત્વ છે એટલું એને દુઃખનું કારણ થાય છે. અસાતા વેદનીય કર્મનો ઉદય છે પણ જ્ઞાનીને એ એવી રીતે અસાતા રૂપે ક્યાં ભોગવાય છે? એમની તો એ તરફ દ્રષ્ટિ પણ નથી. કેમ કે બધા કર્મના ઉદયો છે એના નિમિત્તે આ પરિસર ઉપસર્ગ અસાતા વેદનીય આ બધું હોય. હોય તો ભલે હોય, એ ક્યાં એનું છે? જેની દ્રષ્ટિ આત્મા તરફ રહે છે, જે પોતે સ્વરૂપમાં એકાગ્રતા લીનતા કરે છે, એને તો એવા ઉપસર્ગ અને પરિસર વખતે પણ આનંદની જ અનુભૂતિ છે. એટલે પરિસર અને ઉપસર્ગને આમ જબરજસ્તી જીદપૂર્વક સહન કરીએ, આ દુઃખ થાય છે છતાંય સહન કરીએ એટલે નિજરા થાય, ભાઈ એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. નિજરા તો સંવર્તની દશાથી થાય છે. પરિસરને સહન કરું છું એ ભાવ હોય નહીં. એ ભાવ પણ આશ્રવ છે. એનાથી નિજરા કેવી રીતે થાય? જે ભાવથી આશ્રવ થતો હોય એ ભાવથી બંધ પડે પણ નિજરા ના થાય. બહુ સરસ રીતે વાત સમજવાની જરૂર છે.
પરિશ્રમ સહન કર્યો તેમાં તો તને દુઃખ અને આકુલતા થઈ, તેનાથી નિજરાશી રીતે થાય. સુખી આત્મા જ પૂર્ણ સુખને સાધી શકે છે. પહેલા તો નિર્ણય કર કે તું સુખ સ્વરૂપ છે, ભગવાન આત્મા છો, સુખ સ્વભાવી છો. અને સુખ સ્વભાવી તો આત્મા ત્રિકાળ છે, એવું નથી કે પહેલા ન હતો અને અત્યારે થયો એમ પણ નથી. ત્રિકાળ પોતે સુખ સ્વભાવી છે, પણ તેની દ્રષ્ટિ જ્ઞાન અને રમણતા કરતા જે સુખદશા પ્રગટ થાય છે તે પૂર્ણ સુખને સાધે છે. એક વાર એવો અનુભવ થાય છે, પછી વારંવાર અનુભવ કરે છે, અને પછી તો એ પૂર્ણ સુખને સાધે છે, પ્રાપ્ત કરી લે છે. છ ડાળામાં આવે છે કે આત્મહિત હેતુ વિરાગ જ્ઞાન તે લખે આપકો કષ્ટદાન. જે ચારિત્રને કષ્ટદાયક સમજે છે, જે ચારિત્રને કષ્ટદાયક સમજે કે આમાં તો બહુ કષ્ટ પડે, આવું ચારિત્ર લઈએ તો બહુ કષ્ટ પડે, વેળુના કોળિયા ચાવવા જેવું કઠણ સમજે, એમાં તો બહુ કષ્ટ, ચારિત્રમાં તો ભાઈ બહુ કષ્ટ, એવી જેની માન્યતા છે, આ ખુલ્લા પગે ચાલવાનું ને નગ્ન અને 28 મૂળ સહિત જે ચારિત્ર છે એમાં તો ભૂમિ શયન ને એક વાર આહાર ને બહુ આકરું ભાઈ, બહુ અઘરું, બહુ કષ્ટ પડે, એમ જેની માન્યતા છે એ તો ચારિત્રના સ્વરૂપને સમજતો જ નથી, તેને ચારિત્રનું સ્વરૂપ સમજાણું જ નથી ભાઈ. ચારિત્ર તો આનંદદાતા છે, આનંદનું દેનારું છે, તેને તું દુઃખદાતા કલ્પે છે તો તું ચારિત્રનું સ્વરૂપ સમજ્યો જ નથી. પરિશ્રમને ઉત્સર્ગ સહન કરીએ, આમ બધું સહન કરીએ, એનું નામ ચારિત્ર અને જેથી ધર્મ થાય, એ માન્યતા જ તારી ખોટી છે. ચારિત્રમાં આનંદ છે, શાંતિ છે, ચારિત્રમાં દુઃખ હોતું નથી, કષ્ટ હોતું જ નથી. જો તારી દ્રષ્ટિ એ તરફ જ રહેતી હોય કે આ અમે સહન કરીએ છીએ સહન કરીએ છીએ, તો એનો અર્થ છે કે તને વાસ્તવિક ચારિત્રનો ખ્યાલ નથી, તને આત્માના સ્વરૂપમાંથી આવતા આનંદની અનુભૂતિ થઈ નથી, સમ્યક દર્શન થયું નથી, અને માત્ર બાહ્યમાં ચારિત્ર દેખાડીથી જીદપૂર્વક લીધું છે, એટલે તને એ ચારિત્રમાં દુઃખ લાગે છે, એટલે તને એ ચારિત્રમાં કષ્ટ લાગે છે. અને પાછો એમ માને છે કષ્ટ લાગે છે તો કષ્ટ સહન કરવાથી પછી નિર્જરા થશે. બંને વાત ખોટી છે. વસ્તુત ચારિત્ર તો સ્વરૂપમાં એકાગ્રતા લીનતા રૂપ ચારિત્ર હોય છે, અને જેને સ્વરૂપમાં લીનતા એકાગ્રતા થઈ છે, આત્માનો આનંદ અનુભવ્યો છે, એને બાહ્યમાં ક્યાંય કોઈ જગ્યાએ કાંઈ ઇષ્ટ કે અનિષ્ટ લાગતું નથી, તો બહારમાં સુખ કે દુઃખની બુદ્ધિ જ નથી. અરે અસાતા વેદની કર્મના ઉદય હોય ત્યારે પણ, એ વખતે પણ પોતે પોતાના સ્વરૂપ સાથે જ જોડાયેલો રહે છે, અને એમાં જો અંતર્મુખ થઈ જાય છે, સ્વરૂપમાંથી આવતા આનંદની અનુભૂતિ કરે છે, તો એને તો પેલું અસાતા વેદની કર્મના ઉદયને કારણે જે પીડા દુઃખ છે એ ખ્યાલમાં આવતું નથી. આવું વસ્તુનું સ્વરૂપ છે. ગુરુદેવ કહે છે કે પ્રભુ તારી પ્રભુતા તો તારી પાસે છે ને ભાઈ, એ પ્રભુતામાં આનંદની પ્રભુતા પણ તારી પાસે છે. તારે દુઃખ દશાથી છૂટી સુખદશા પ્રગટ કરવી હોય તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર પ્રગટ કર. આત્મિક સુખ પ્રાપ્ત કરવાનો એક જ ઉપાય છે કે પોતાના સુખ સ્વભાવી આત્મામાં નિર્વિકલ્પ સમાધિ પ્રગટ કરવી. પ્રથમ ગાઢ શ્રદ્ધા કરે કે હું જ સિદ્ધ સમાન શુદ્ધ છું, હું જ સિદ્ધ સમાન શુદ્ધ છું, એવી પોતે પાકી શ્રદ્ધા કરે, અને એવા વિશ્વાસપૂર્વક જો પ્રયત્ન કરે તો આત્માનો અનુભવ થાય. આ શ્રદ્ધા એવી હોય કે પછી ઇન્દ્ર નરેન્દ્ર કોઈ આવે અને ફેરવે તો પણ એની શ્રદ્ધા ફરે નહીં, બદલાય નહીં, કોઈ એની શ્રદ્ધાને બદલી ન શકે, એવી જેને શ્રદ્ધા થઈ છે અને એકમાત્ર સ્વરૂપનું લક્ષ્ય રહ્યા કરે છે, એને આત્મામાંથી આવતા આનંદની અનુભૂતિ થયા વિના રહે જ નહીં. આવું જ વસ્તુનું સ્વરૂપ છે. ગુરુદેવ કહે છે કે મારો ભગવાન કદી મારા મહિમાવંત સ્વભાવથી ખાલી નથી. મારો મહિમાવંત સ્વભાવ, અનંત ગુણ ભવન અંદરમાં ચાલી રહ્યો છે એવો એક રૂપ મહિમાવંત સ્વભાવ છે, એના મહિમાની શું વાત કરવી. 47 શક્તિના વર્ણન કરતા જ આત્માનો એટલો બધો મહિમા આવી જાય છે, તો અનંત ગુણની વાત હોય તો પછી કેટલો મહિમા આવે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય,
પ્રભુતા સત્તા આદિ અનંત ગુણોની અનંતતાથી ભરેલો હું મહિમાવંત પદાર્થ છું. આવો દ્રઢ વિશ્વાસ આવ્યા વિના તેમાં ઠરી શકાતું નથી. દ્રઢ વિશ્વાસ આવે તે જ તેમાં ઠરી શકે છે. જેટલો તેમાં ઠરે તેટલો આનંદ પ્રગટ થાય છે. પહેલા એવો વિશ્વાસ અને એવો વિશ્વાસ આવે તો સ્વરૂપ તરફ બળે, એકાગ્રતા કરે અને વધારે ને વધારે એકાગ્રતા કરતો જાય, એમાં ઠરતો જાય, એમ એને વધુ ને વધુ આનંદની પ્રાપ્તિ થાય છે. આગળ કહે છે કે પ્રભુ પ્રથમ તો સ્વભાવની રુચિ કર. પ્રથમ તો સ્વભાવની રુચિ કર, એ રુચિ કરવા જેવી છે. પણ એ રુચિ ક્યારે થાય? સ્વભાવની રુચિ ક્યારે થાય? કે તે સ્વભાવ જ્યારે તેના જ્ઞાનમાં ભાસે ત્યારે આત્માની રુચિ થાય. જ્ઞાન દશામાં સ્વભાવનો ભાવ ભાસે ત્યારે જ વિશ્વાસ આવે અને ત્યારે જ આમાં ઠરવાથી મારું કલ્યાણ થશે એમ નક્કી થાય. વસ્તુ સ્વરૂપ જેવું છે તેવું ભાવમાં ભાષણ થયા વગર, એટલે કે જ્ઞાનમાં ભાષ્યા વગર. ભાવ ભાષણ એટલે જ્ઞાનમાં ભાષણ. જ્ઞાનમાં ભાષ્યા વગર એ ક્યાંથી આવે? વસ્તુ સ્વરૂપ જેવું છે તેવું ભાવમાં ભાષણ થયા વગર એટલે જ્ઞાનમાં ભાષ્યા વગર ક્યાંથી આવે? માટે પહેલા ભાવ ભાષણ થવું જોઈએ. ભાવ ભાષણ શું છે? ભાવ ભાષણ કે જ્ઞાન દશામાં સ્વભાવનો ભાવ ભાસે એને ભાવ ભાષણ કહ્યું. અને ત્યારે જ વિશ્વાસ આવે અને ત્યારે જ એમાં ઠરવાથી મારું કલ્યાણ થશે એમ પાકો નિર્ણય નિર્ધાર થઈ જાય છે. વસ્તુ સ્વરૂપ જેવું છે તેવું ભાવમાં ભાષણ થયા વગર એટલે જ્ઞાનમાં ભાષ્યા વગર ક્યાંથી આવે? એટલે વસ્તુ સ્વરૂપની પ્રાપ્તિ ભાવ ભાષણ સહિત હોય. ભાવ ભાષણ વિના વસ્તુ સ્વરૂપ પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ હોતી જ નથી. માટે પહેલા ભાવ ભાષણ થવું જોઈએ. સ્વવિકલ્પ દશાના પુરુષાર્થમાં પોતાને હજી અનુભૂતિ નથી, છતાં પણ મહાપુરુષોને એવો જ અનુભવ થયો છે તો એ વાતને સ્વીકારીને એવી જ પ્રતીતિ કરે અને પછી આગળ વધતા એને ભાવ ભાષણ એમ જ થાય છે. સ્વરૂપનું લક્ષ કરતા એને અનુભૂતિ થાય છે. જ્ઞાન સ્વભાવ એટલે સર્વજ્ઞ સ્વભાવ. સર્વજ્ઞ ભગવાને આ સ્વભાવ પર્યાયમાં પ્રગટ કરી દીધો છે. સર્વજ્ઞતા જીનેશ્વર ભગવાને તો પર્યાયમાં પ્રગટ કરી છે. તો એ પર્યાયમાં પ્રગટ જે થયું તે ક્યાંથી આવ્યું? એ અંદરમાં હતું એ પ્રગટ થયું છે. એમને એ પર્યાયમાં પ્રગટ થયું છે પણ એ એમનો જ્ઞાન સ્વભાવ હતો માટે પ્રગટ થયું છે. દરેક જીવનો આવો જ જ્ઞાન સ્વભાવ છે. મારો પણ એવો જ જ્ઞાન સ્વભાવ છે અને મારે પર્યાયમાં તે પ્રગટ થયો નથી પણ સ્વભાવે તો હું પણ સર્વજ્ઞ સ્વભાવી છું એમ અંતરથી ભાવ ભાષણ થાય ત્યારે સાચી શ્રદ્ધા થાય છે અને સાચી શ્રદ્ધા થાય ત્યારે જ સાચું ચારિત્ર પ્રગટ થાય છે. એ વગરનું ચારિત્ર પણ સાચું હોતું નથી. સંકિતીને સ્વાનુભવની કળા આવડી જાય છે. સમકીતીને સમ્યક દ્રષ્ટિને સ્વાનુભવની કળા આવડી જાય છે. કેમ સ્વાનો અનુભવ કરવો? સ્વના અનુભવની કળા એને આવડી જાય છે. એક વાર જેણે ભગવાન આત્મામાં જવાની કેડી જોઈ લીધી, સ્વરૂપમાં એકાગ્રતા કરવાનો માર્ગ જાણી લીધો, એક વાર એ સ્વરૂપમાં ગયો એને હવે સ્વાનુભવની કળા આવડી ગઈ છે. ભગવાન આત્મામાં જવાની કેડી જોઈ લીધી, તે ફરી ફરી એ જોયેલા માર્ગે જઈ અને સ્વભાવમાં રમણતા કરે છે. અરે ગ્રસ્તાશ્રમમાં પણ સમકીતીને આનંદ હોય છે. ભલે મુનિ જેટલો સમય ન મળે તો પણ થોડો વખત તો ધર્મી એવા આનંદને અનુભવે છે. ધર્મીને અનુભવની ધારાના માર્ગે જવાનો સમય કાઢી અને સામાયિકનો અભ્યાસ એ કરે છે. ધર્મી અનુભવની ધારાના માર્ગે જવાનો સમય કાઢીને સામાયિકનો અભ્યાસ કરે છે, એટલે કે સ્વરૂપનો અનુભવ કર્યા પછીથી જ એને સાચું સામાયિક હોય છે. એટલે પછી એવો જ અભ્યાસ કરે છે. નિર્વિકલ્પ ધ્યાનમાં સાચું સામાયિક થાય છે
અને એવું જેને સાચું સામાયિક થયું છે એ બારમાં પછી એવો સામાયિકનો અભ્યાસ કરે છે. સવિકલ્પ દશામાં પણ એવો જ અભ્યાસ છે. સામાયિક બે રીતે છે, એક તો નિર્વિકલ્પ દશામાં છે ત્યારે એને સામાયિક છે, એ સાચું સામાયિક છે નિર્વિકલ્પ ધ્યાનમાં છે ત્યારે, અને એટલા માટે જ સામાયિકમાં કાયોત્સર્ગ કરવામાં આવે છે. સાનુભૂતિ એ વખતે થાય, એ જ વખતે ખરેખર સાચા અર્થમાં સામાયિક છે. એટલે વ્યવહાર સામાયિક એટલે કે ક્ષમતા ભાવે બેસી અને સ્વરૂપમાં જવાનો પ્રયાસ એવું સામાયિક પણ હોય છે. પણ ખરેખર એવું સામાયિક કે નિશ્ચયથી સામાયિક તો ત્યારે જ કહેવાય કે પોતે પોતાના સ્વરૂપનો અનુભવ કરે. એટલે એવો એ પ્રયત્ન કરે છે, તેમાં કાયોત્સર્ગ જ્યારે કરે છે તો એ વખતે જ્ઞાની ધર્મીને સ્વરૂપની અનુભૂતિ પણ થઈ જાય છે. એવો સામાયિકનો અભ્યાસ એ કરે છે. મુનિને એ માટેનો વધુ સમય છે. એટલે મુનિ તો પોતે સામાયિકમાં જ છે, સ્વરૂપમાં જ રમણતા કરે છે, બહાર આવે છે તો એ દ્રષ્ટિ સ્વરૂપ તરફ જ રહે છે. એટલે મુનિને જેટલો સમય મળે છે સ્વરૂપમાં એકાગ્રતા લીનતાનો, એવા સામાયિકનો, એવી ધર્મધારાનો, એટલો ગ્રહસ્થને નથી, છતાંય એ પોતે પ્રયત્નપૂર્વક સમય કાઢી અને એવો સામાયિકનો અભ્યાસ કરે છે, પોષદ કરે છે ને. ગ્રહસ્થ છે તે પોષદ કરે છે, ઉપવાસ કરે છે. આજે બપોર તે જમી લીધા પછીથી ચાલ્યો જાય છે ઉપાશ્રયમાં, અને આજે તો એકાસણો એ રીતે કરી લે છે, અને ત્યાર પછીથી બપોરે ચાલ્યો જાય છે તો ત્યાં જ રહે છે, પોષદ કરીને રહે છે. એટલે બીજે દિવસે એ ઉપવાસ કરે છે અને ત્રીજે દિવસે પછી બપોરે પાછો આવે છે. એટલો બધો સમય એનો 48 કલાક જેટલો આશરે સમય, 40 થી 48 કલાક જેટલો સમય એ ઉપાશ્રયમાં એ રહે છે. એ પોષદમાં એ શું કરે છે? એ જ કરે છે જેવું મુનિને હોય છે એવું એ કરે છે, એવો એ જે પ્રયત્ન કરે છે. જેણે આત્માનો વાસ્તવિક આનંદ ચાખ્યો હોય તે રાગનો સ્વાદ આકુળતા સ્વરૂપ છે એમ મીંઢવણી કરી શકે છે. મીંઢવણી કહો કે મેળવણી કહો, એક જ વાત છે. જેણે આત્માનો વાસ્તવિક આનંદ ચાખ્યો હોય તે રાગનો સ્વાદ આકુળતા સ્વરૂપ છે એમ મેળવણી કરી શકે, પણ જેણે આનંદનો સ્વાદ જ ચાખ્યો નથી એવો અજ્ઞાની રાગ આકુળતા સ્વરૂપ છે એમ મીંઢવણી એટલે મેળવણી કરી શકતા નથી. બે વસ્તુ જુદી છે એ કોણ કહી શકે? કે બંને વસ્તુ જેણે જોઈ છે એ કહી શકે. આત્માનો અનુભવ જેને છે એ જ કહી શકે કે બહારમાં આનંદ નથી. પણ જેને આત્માના આનંદનો અનુભવ નથી એ ક્યાંથી મેળવણી કરે? એને તો ખબર જ નથી. અજ્ઞાની રાગીને તો ખબર જ નથી કે આ બહારમાં તો આકુળતા છે, આનંદ નથી. તેથી આકુળતાને જ એટલે કે રાગને જે ખરેખર પોતાનું સ્વરૂપ માનીને બેઠો છે એ પોતાનું ખરેખર સ્વરૂપ નથી, પણ એને જે પોતાનું સ્વરૂપ માને છે. બીજી વસ્તુનું જ્ઞાન જ નથી, ભાન જ નથી, એ મેળવણી ક્યાંથી કરે? અને મેળવણીનો તો પ્રશ્ન જ નથી રહેતો, પણ સાથે બીજી વસ્તુ જાણી નથી એટલે પોતે પોતાને આ રાગ રૂપે જ જાણે છે, રાગ રૂપે જ પોતાના સ્વરૂપને માને છે. આગળ કહે છે, દિગંબર સંતોએ બહુ ટૂંકમાં ઘણો માલ ભરી દીધો છે. ચારિત્ર દ્વારા મૂળ સત્તાને અનુભવીને લખે છે ને, શાશ્વત માર્ગને જાતે અનુભવીને તેની વાત મુનિરાજ લખે છે. આમનામ કંઈ નથી લખ્યું, કંઈ કલ્પનાથી નથી લખ્યું. ચારિત્ર દ્વારા મૂળ સત્તાને અનુભવીને લખે છે, શાશ્વત માર્ગને જાતે અનુભવીને તેની વાત મુનિરાજ લખે છે. અહીં યોગીન્દ્ર દેવે તત્વાનુશાસનના શ્લોકનો આધાર આપ્યો છે કે જેને આત્માના ધર્મ ધ્યાનમાં આનંદનો અનુભવ થયો નથી તે મૂર્છાવાન અને મોહી છે, ક્યાંક મૂર્છાઈ ગયો છે તેથી આત્માનો આનંદ આવતો નથી. તત્વાનુશાસનના શ્લોકનો આધાર લઈ અને વાત કરી છે કે જેને આત્માના ધર્મ ધ્યાનમાં આનંદનો અનુભવ થયો નથી તે મૂર્છાવાન છે એટલે કે મોહી છે, એ બહારમાં ક્યાંક મૂર્છાઈ ગયો છે, બહારમાં જ ક્યાંક મોહિત થઈ ગયો છે તેથી તેને આત્માનો આનંદ આવતો નથી. કોઈ કહે કે અમને આત્માનો અનુભવ કે આનંદ થતો નથી, અમે
અંદરદ્રષ્ટિ તો ઘણી કરીએ, પણ ભાઈ તું અંદરદ્રષ્ટિ કરતો જ નથી, તું ક્યાંક બહારમાં જ રૂચિ કરીને રહ્યો છે, તારી મુખ્ય વાત તો બહારમાં જ કંઈક રહી છે. રસ રૂચિ બહારમાં પડ્યા હોય અને પછી આંખ બંધ કરે એટલે આત્માનો અનુભવ થાય, ક્યાંથી થાય? પોતાના સ્વરૂપ વિશે હજી માન્યતા ખોટી વર્તે છે, શરીર સહિત પોતાનું અસ્તિત્વ માને છે અને પછી ધ્યાન કરે, શેના ધ્યાન થાય ભાઈ? તને હજી એટલું જ ભાન નથી કે શરીર સહિત પોતાનું અસ્તિત્વ હોય નહીં, વિભાવ સહિત પોતાનું સ્વરૂપ હોય નહીં, એ વાતનું ભાન નથી. અને પછી કહે છે કે ધ્યાન કરે, શેના ધ્યાન થાય? સાચું ધર્મધ્યાન તો કઈ રીતે છે? પહેલા પોતાના સ્વરૂપનો નિર્ણય કરે, એનો બરાબર વિશ્વાસ લાવી અને પછી એ તરફ વળે, ત્યારે એને ધર્મધ્યાનમાં આનંદનો અનુભવ થાય છે. બાકી તો ક્યાંક મૂર્છાઈ ગયો છે, મોહમાં પડ્યો છે અને માત્ર દેખાદેખીએ બધું કરે છે. જેમ ઘરમાં પદમણી જેવી સ્ત્રી હોય પણ તેમાં મન ન લાગતું હોય તો તે સમજી જાય છે કે આનું મન બીજે ક્યાંક છે, અહીં મન જામતું નથી એમ ઓળખી લે છે. તેમ અહીં કહે છે કે પરમાત્મા આનંદની મૂર્તિ છે તેનું ધ્યાન કરે છે, પણ આનંદ નથી આવતો તો સમજી લેવું કે તે ક્યાંક મૂર્છાઈ ગયો છે, ક્યાંક પુણ્ય પાપના પ્રેમમાં મૂર્છાઈ ગયો છે. જો ન મૂર્છાયો હોય તો ધ્યાન કરે ત્યારે આનંદ આવે, આવે ને આવે જ, આનંદ કેમ ના આવે? આવે જ. જે આત્માનું દર્શન જ્ઞાન અને રમણતા કરે છે, એકાગ્રતા કરે છે, તેને વાણીમાં ન કહી શકાય એવું, વચનથી અગોચર, વચનમાં નહીં કહી શકાય એવો આત્મિક આનંદ આવે જ છે. અહીંયા વચન ગોચર નહીં પરંતુ વચન અગોચર એવો આત્મિક આનંદ આવે જ છે. ગુરુદેવ કહે છે, ગા પોતાના ઘરની ચીજ પોતે લે ત્યારે થાય તેવું છે, કોઈ આપી દે એમ તો નથી. પોતે જ વસ્તુને લેવા ધારે તો લઈ શકે એવો છે, આનંદ તો પોતામાં ભર્યો પડ્યો છે. તો એ રીતે આ 97મી ગાથા આનો વિસ્તાર પૂરો થયો. એ પછી 98મી ગાથા છે. 98મી ગાથાના ઉપોદઘાતમાં આચાર્ય ભગવાન કહે છે, અહીંયા આત્મધ્યાન પરમાત્માનું કારણ છે. આત્મધ્યાન પરમાત્માનું કારણ છે. ગાથા 98. જો પિંડથુ પયથુ બુહ રુવથુ વી જીર્ણ ઉત્થુ રુવાતિતુ મુનેહી લહજીમ પરુ હોઈ પવિત્તુ. સંસ્કૃતમાં ગાથા છે, યત પિંડસ્થમ પદસ્થમ બુધરૂપસ્થમ અપી જીનોક્તમ રૂપાતિતમ મન્યસ્વ લઘુ યથા પરહ ભવસી પવિત્ર. ગુજરાતીમાં ગાથા છે, જે પિંડસ્થ પદસ્થ ને રૂપસ્થ રૂપાતીત જાણી ધ્યાન જીનોક્ત કે શીઘ્ર બનો સુપવિત્ર. ગાથાના અન્વયાર્થમાં કહે છે કે બુધ એટલે હે જ્ઞાની, જીનોક્તમ જીન ભગવાને કહેલ, યત પિંડસ્થમ પદસ્થમ રૂપસ્થમ અપી રૂપાતીતમ, જે પિંડસ્થ પદસ્થ રૂપસ્થ અને રૂપાતીત એ ચાર પ્રકારના ધ્યાન છે તેને મન્યસ્વ તું જાણ, યથા લઘુ પવિત્ર પરહ ભવસી, કે જેથી તું શીઘ્ર જ પવિત્ર પરમાત્મા થઈશ. હે જ્ઞાની, હે બુદ્ધજન, હે મોક્ષાર્થી, જીન ભગવાને કહેલા, જીનેશ્વર ભગવાને કહેલા જે પિંડસ્થ પદસ્થ રૂપસ્થ અને રૂપાતીત એ ચાર પ્રકારના ધ્યાન છે તેને તું બરાબર જાણ, કે જેથી તું શીઘ્ર જ પવિત્ર પરમાત્મા થઈશ. જાણ એટલે કે એવા ધ્યાનમાં તું પ્રવર્ત. ચાર પ્રકારના ધ્યાન કયા છે એને તું સમજી અને એવા ધ્યાનનો પુરુષાર્થ કર, તો શીઘ્ર જ તું તારી પૂર્ણ પવિત્ર દશાને પ્રાપ્ત કરી શકીશ. એનો વિસ્તાર બીજું ગુરુદેવ પાસેથી સમજીએ. ગાથા 98. હું પરમાત્મા આ પુસ્તકમાં પાના નંબર 217 ઉપર 98મી ગાથા સમજાવતા ગુરુદેવ કહે છે કે આત્મધ્યાન પરમાત્માનું કારણ છે. અહીં કહે છે કે હે પંડિત, વિતરાગ ભગવાને આ ચાર પ્રકારના ધ્યાન કયા છે?
પહેલું, પિંડસ્થ ધ્યાન એટલે શરીરમાં રહેલા આત્માનું ધ્યાન કરવું, તે પિંડસ્થ ધ્યાન. બીજું, પદસ્થ ધ્યાન એટલે પાંચ પદમાં રહેલા પંચ પરમેષ્ઠીનો વિચાર કરીને અંતરમાં ધ્યાન કરવું, તે પદસ્થ ધ્યાન. ત્રીજું, રૂપસ્થ ધ્યાન એટલે અર્યંત પરમાત્માનું ધ્યાન કરવું, તે રૂપસ્થ ધ્યાન. અને ચોથું, રૂપાતીત ધ્યાન એટલે રૂપથી રહિત સિદ્ધ ભગવાનનો વિચાર કરી અંતરમાં જવું, તે રૂપાતીત ધ્યાન. આ ચાર પ્રકારના ધ્યાન દ્વારા સ્વરૂપમાં એકાગ્ર થતા જીવ અલ્પકાળમાં સિદ્ધ થઈ જાય છે, પરમાત્મા પદને પ્રાપ્ત કરવાની આ કળા છે. તત્વાનુશાસનમાં કહ્યું છે કે જે ભાવથી, જે રૂપથી આત્મજ્ઞાની આત્માને ધ્યાવે છે, જે ભાવથી જે રૂપથી આત્મજ્ઞાની આત્માને ધ્યાવે છે, તેમાં તે તન્મય થઈ જાય છે. ભગવાન આત્મા આનંદ સ્વરૂપ અને પૂર્ણ જ્ઞાન સ્વરૂપ એવા ભાવથી અને એવા સ્વરૂપથી તેનું ધ્યાન કરે છે તો તેને તે દશા, તે ભાવમાં તન્મય થઈ જાય છે. ભગવાન આત્માને કેવા ભાવથી ભાવવો? પોતે જ ભગવાન આત્મા છે, જે આનંદ સ્વરૂપ છે અને પૂર્ણ જ્ઞાન સ્વરૂપ છે, એવો સ્વીકાર કરીને એવા ભાવથી એને ધ્યાવવો, એવા સ્વરૂપથી એનું ધ્યાન જે કરે છે એ દશાને પામે છે. અને એ દશા, તે ભાવમાં જે દશા છે, એ વખતે જે ભાવ છે, એ ભાવમાં એ તન્મય થઈ ગયો, એવી એ દશા છે. ભગવાન આત્મા પૂર્ણ શુદ્ધ આનંદ સ્વરૂપ છે અને જ્ઞાનની મૂર્તિ છે, એટલે કે જ્ઞાન સ્વરૂપ જ છે. એવા ભાવથી અને એવા રૂપથી જે આત્માને ધ્યાવે છે, એટલે કે પોતે ભગવાન આત્મા છે, જ્ઞાન આનંદ સ્વરૂપ છે, એવો પાકો નિર્ણય કરે છે, એ જ પોતાની ઓળખાણ છે, એ જ પોતાનું અસ્તિત્વ છે, એવો ભાવ રાખીને એવા ભાવથી પોતે આત્માને ધ્યાવે છે, ત્યારે તે વર્તમાન દશા ત્રિકાળ ભાવ સાથે તન્મય થઈ જાય છે. એટલે વર્તમાન દશા એટલે વર્તમાન પર્યાયમાં એ પોતાના ત્રિકાળી ભાવ સાથે તન્મય થઈ જાય છે. ત્રિકાળી ભાવ તો ગુણોને અનુસરીને છે, પોતાનું જેવું સ્વરૂપ છે, જે સ્વભાવ છે, એ ત્રિકાળ છે, એ ત્રિકાળી ભાવ છે, એને જ પરમ પરિણામિક ભાવ કહેવામાં આવે છે. અને વર્તમાન પર્યાય એ એક સમયની પર્યાય, એ એક સમયની પર્યાયમાં એના જ્ઞાન દર્શનના ઉપયોગ જે તરફ જાય છે એનું એ જ્ઞાન કરે છે. એ જ્ઞાન દર્શનના ઉપયોગની દિશાને પલટાવી અને જ્યારે એ પોતે પોતાના સ્વરૂપ તરફ વાળે છે, એટલે આત્માને ધ્યાવે છે, ત્યારે એ જ્ઞાન દર્શનના ઉપયોગ છે, એ શુદ્ધ ઉપયોગ છે. અને વર્તમાન પર્યાય હવે એ ત્રિકાળી ભાવ સાથે એક રૂપ થઈ જાય છે, તન્મય થઈ જાય છે, બે પણ રહેતું નથી, કોઈ દ્વેત રહેતો નથી, એમ પોતે પોતાના સ્વરૂપને અનુભવવા વાળો થઈ જાય છે, એવી એની એ દશા છે. એ જ મોક્ષ માર્ગ છે, એ જ વિતરાગી પરિણામ છે. તો એ રીતે આ 98મી ગાથાનો વિસ્તાર અહીંયા પૂરો થાય છે. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. તો સુખધામ બોલીએ. Thank you.